જય મહારાજ મિત્રો, ફરીવાર તમારી સમક્ષ નામાના મૂળ તત્વ લઈને આવી ગયો છું. આજે ફરીવાર આપણે ભાગીદારી પેઢીના જે વાર્ષિક કિસ્સાઓ છે તેમાંનો 15મો દાખલો, જે પેજ નંબર 84 ઉપર આવેલો છે, તેનો આજે આપણે અભ્યાસ કરીશું. બરાબર, તેના માટે આપણે ગુજરાત રાજ્ય જે પાઠ્યપુસ્તક જે બહાર પાડે છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે સંદર્ભ સહિત તરીકે લીધેલું છે. તો જો આપની પાસે આ પ્રકારની પુસ્તક હોય તો સાથે રાખવા વિનંતી, જેથી તમને સમજણમાં સરળતા રહે. આપણે સીધા જ દાખલા ઉપર જતા રહીશું. દાખલા નંબર 15. બરાબર, વિદ્યાર્થી મિત્રો, જોશું તો હર્ષ અને એસા, જે હર્ષ અને એસાનો જે દાખલો છે તે આપણે આજે ધ્યાનમાં લઈશું. બરાબર છે, દર્શાવેલ કાચા સરવૈયા અને હવાલાઓને ધ્યાનમાં લઈ પેઢીનું વાર્ષિક હિસાબો જે તૈયાર કરવાના છે તે સીધા જ આપણે જઈશું હવાલા ઉપર. બરાબર, હવાલાની વાત કરીએ. પહેલો હવાલો આપેલો છે, અહીં લખ્યું છે કે આખર માલનો સ્ટોક મૂળ કિંમતે 10,000 છે, જે પૈકી 50% સ્ટોકની કિંમત ઉપજી શકે તેમ નથી. બરાબર, એટલે આપણે હવાલાને ટીક કરીશું, કારણ કે જે ઉપજી નહીં શકે એટલી રકમ બાદ કરી અને બાકીનો આખો સ્ટોક લઈએ, એટલે 5,000 રૂપિયા આપણે આખો સ્ટોક લઈશું. માલ ખરીદીના કાનૂની ખર્ચ 4,000 કાનૂની ખર્ચનો સમાવેલ છે. હવે કાનૂની ખર્ચની અંદર સમાવેશ કરી દેશે, શેનો ખર્ચ છે તો કે મકાનનો ખર્ચ કર્યો, એટલે મકાનની જે પડતર કિંમત છે, પડતર કિંમત સાથે હોવાથી એની અંદર એડ થાય, એટલે કે મકાનની અંદર પ્લસ થાય, પણ કર્યો છે એની અંદર કાનૂની ખર્ચની અંદર, એટલે બંનેને ટીક કરીશું આપણે, મકાનને પણ અને કાનૂની ખર્ચને પણ, બંનેમાં બે બે નંબર આપી દઈશું. દેવાદારો ઉપર 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. દેવાદારો, અહીં તમે જોશો તો લેણું અને દેવું આપેલું છે, એટલે લેણું જે આપણા માટે જે છે તે શું છે, દેવાદારો. બરાબર, તેને 3 નંબર લખીશું. પછી ફર્નિચર ઉપર 10% અને મકાન ઉપર 5% ઘસારો ગણવો, ત્યાં 4 નંબર આપી દઈશું. છેલ્લે જઈએ, પેટન અને ટ્રેડમાર્કના 1/3 ભાગ માડી વાળવાનું છે. હવે આનો મતલબ કે જે અદ્રશ્ય મિલકતો છે, અદ્રશ્ય મિલકતોની કિંમતને માડી વાળવાની છે. બરાબર, પેટર્ન ટ્રેડમાર્કને 5 નંબર આપી દઈશું. બરાબર, આ બીજી કોઈ વિગત રહી નથી. હવે સીધે આપણે દાખલા પર જઈએ. વિદ્યાર્થીઓ, તમને ખબર જ છે કે કયા ખાતાની જરૂરિયાત ઊભી થાય છે, એટલા ખાતા મેં પહેલેથી તૈયાર કરીને રાખેલા છે કે જેથી આપણે દાખલામાં સરળતા રહે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું, પાકું સરવૈયું અને ભાગીદારોના મૂડી ખાતા. બરાબર, શોર્ટની અંદર હર્ષા અને એસાને આપણે એચ અને વાય વડે દર્શાવેલા છે. બરાબર, જેથી આપણે દાખલો ગણવામાં સરળતા રહે. ચલો, પહેલી મૂડી આપી છે, એટલે મૂડી આપણે બાકી આગળ લાવીએ, લખી દઈએ. મૂડી અને ઉપાડ આપેલું છે, મૂડીમાં બાકી આગળ લાવ્યા છે. જમા બાજુ આપેલી છે, બધી શું છે, મૂડી છે, 35,000 અને 15,000. ઉધાર સાઈડે ઉધાર બાકીમાં જે આપેલી છે એ ઉપાડ છે, ઉપાડ 5,000 અને 2,500, એટલે કે 2,500. પાગડી અદ્રશ્ય મિલકત છે, પાગડી 5,000. પેટન ટ્રેડમાર્ક, એની પર હવાલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણે તે ઇનર કોલમમાં લખીશું. એન્ડ ટ્રેડમાર્ક 2,700. લેણું અને દેવું આપેલું છે, લેણું એટલે કે દેવાદારો 31,000, જે ઉધાર બાકીમાં આપી છે, અને જેમાં બાકી અમે છે આપણા લેણદારો છે, એટલે દેવું છે, જેની પર કોઈ હવાલો નથી, એટલે સીધા બહાર લખી દઈશું 25,000. પછી આપીએ માલના ખાતા. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખરીદી અને વેચાણ નથી આપી, પણ શું આપ્યું છે, માલના ખાતા. આપણે લખીશું ખરીદી, ખરીદીમાં જે વિગત આપેલી છે, એટલે કે જે ઉધાર સાઈડે વિગત આપી છે, આપણે શું છે, ખરીદી. બરાબર, પછી બીજી વિગત જોઈએ તો વેચાણ,
જે જમા બાજુ આપેલી છે એ શું છે? વેચાણ છે, બરાબર. ચલો યંત્રો આપેલા છે, યંત્રો પર આપણે શું કરવાનું છે? ઘસારો ગણવાનો નથી, ગણવાનું કોઈ ઘસારો ગણવાનું નથી, બરાબર. યંત્રો, યંત્રો આપણે લખીશું 15,000, બરાબર. શરૂઆતનો સ્ટોક 6,000, શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની અંદર સ્ટોક 6,000, બરાબર. ફર્નિચર, ફર્નિચરની વિગતની અંદર હવાલો છે, બરાબર. 3,000 રૂપિયા. હવે જો વિદ્યાર્થી મિત્રો, ખાસ વસ્તુ માલ પરત ખાતા આપેલા છે, નહીં ઉધાર પરત આપ્યું, નહીં વેચાણ પરત આપ્યું, નહીં ખરીદ પરત આપ્યું, બરાબર. એટલે ખરીદ પરત એટલે કે જે તમને જમા બાજુ આપ્યું છે આપણા માટે શું બને? ખરીદ પરત બનશે. અને વેચાણ પરત જે ઉધાર સાઈડે આપેલું છે આપણા માટે વેચાણ પરત બનશે, બરાબર. એના પછી મજૂરી, મજૂરીને આપ્યા છે 4,000. ફર્નિચરનો ઘસારો, હવે ફર્નિચરનો જે ઘસારો આપે છે એ શું છે? જૂના ફર્નિચરનો છે, બરાબર. જૂનો ઘસારો આપેલો છે જે આપણે એડ કરીશું. ઘસારો જૂનો પ્લસ 300, બરાબર. જ્યારે પણ તમે જો હવાલાની અંદર કહ્યું હોય કે ઘસારો ગણવાનો છે, તો જૂનો જે ઘસારો છે એને શું કરી દેવાનું? ફર્નિચરની અંદર કાં તો જે મિલકત છે મિલકતની અંદર ઉમેરી દેવાનો રહેશે, અને પછી નવો ઘસારો ગણવાનો. સ્ટેશનરી અને છપમણી, સ્ટેશનરી અને છપમણી જે નફાનુકસાન ખાતાની અંદર આવશે, બરાબર. કોઈ હવાલો નથી, સીધી બહાર લખીશું 1,550. મકાન, મકાન પર પણ હવાલો છે, બરાબર. મકાન 46,000. કાનૂની ખર્ચ, કાનૂની ખર્ચ 300 રૂપિયા, બરાબર. રોકડ સિલ્લક, રોકડ સિલ્લક 4,000. વિદ્યાર્થી મિત્રો, અહીંયા કાનૂની ખર્ચ 6,500 આપેલો છે, અને રોકડ સિલ્લક 300, બરાબર. રેલવે નૂર જે વેપાર ખાતાની અંદર આવશે, રેલવે નૂર 600. વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ આપેલું છે 1,150. હોડીઓ, બંને સાઈડની હોડી આપેલી છે, બરાબર છે. ખાસ વિદ્યાર્થી મિત્રો એ જોવાનું, આ બાજુ આવશે દેવી હોડી, જે જમા બાજુ આપેલી છે તે લખીશું 2,500, અને લેણી હોડી જે ઉધાર સાઈડ આપી છે તે લખીશું, બરાબર. ટપાલ ખર્ચ, ટપાલ ખર્ચ 2,000. ગાલખાતવાળું ફોર્મેટ વિદ્યાર્થી મિત્રો, મેં તમને અગાઉ પણ જણાવેલું છે તે પ્રમાણે આપણે નોંધીશું, બરાબર. ગાલખાત, ગાલખાત, ગાલખાત અનામત, ગાલખાત અનામત. કાચા સરવૈયાની, હવાલાની, હવાલાની, કાચા સરવૈયાની, બરાબર. પ્લસ પ્લસ માઇનસ. હવે જે વિદ્યાર્થી મિત્રો અહીં જોશો તો ઉધાર સાઈડ આપ્યું છે ગાલખાત કાચા સરવૈયાની છે,
અને જમા બાજુ પર જે ગલખત અનામત કાજા સરવૈયાની છે બરાબર વટાવ અહીંયા આપેલ વટાવ ઉદાહરણ સાથે જે આપ્યો છે 750 મળેલ વટાવ જમા બાજુ આપેલો છે 1500 હાથ પર સ્ટેમ્પ અને ગાલખાત પરત હાથ પર સ્ટેમ્પ એક જાતનો સ્ટોક છે બરાબર મિલકત આપણી ગણવામાં આવે છે હાથ પર સ્ટેમ્પ 150 અને ગાલખાત પરત આવક છે ગાલખાત પરત 1250 હવે જોશો એચડીએફસીની 12% લોન બરાબર એચડીએફસીની લોન વિદ્યાર્થી મિત્રો ગ્રુપ થવાનો છે આમાં કહ્યું છે કે 12% લોન છે અને તારીખ આપી છે 1/7/2016 એનો મતલબ કે 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3 એટલે કે ટોટલ 9 મહિનાનું આપણે શું ગણવાનું છે વ્યાજ ગણવાનું છે ચલો આપણે વ્યાજ ગણી લઈશું કેટલાની કિંમત છે તો કે લોન છે 10,000 રૂપિયાની બરાબર એની ઉપર 12% લેખે વ્યાજ કેટલા મહિનાનું 9 મહિનાનું 9/12 એટલે આવશે કેટલા 900 રૂપિયા લોન પર વ્યાજે આપણા માટે ખર્ચ છે લોન પર વ્યાજ 900 જે આપણે ચૂકવ્યું નથી એટલે ચૂકવવાનું બાકી વ્યાજ ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ 900 બરાબર આપણે હવાલા ઉપર આવી જઈએ વિદ્યાર્થી મિત્રો આખર માલના સ્ટોકની મૂળ કિંમત 10,000 છે જે પૈકી 50% કિંમત ઉપજી શકે તેમ નથી એટલે કે 50% માલ હવે રકમ મળી શકે તેમ નથી એનો મતલબ કે 10,000ના 50% કરે એટલે કેટલા આવે 5,000 તો આપણો આખર સ્ટોક કેટલો થયો 5,000નો આખર સ્ટોક 5,000 બીજી અસર આપી દઈએ પાકા સરવૈયામાં આખર સ્ટોક 5,000 હવે વિદ્યાર્થી મિત્રો અને બીજો હવાલો છે એમાં લખ્યું છે કે મકાનની ખરીદીના કાનૂની ખર્ચ 4,000ની કાનૂની ખર્ચમાં સમાવેલો છે બરાબર છે એટલે ભૂલથી નોંધ થઈ ગયેલી છે શેનો છે મકાનનો ખર્ચ છે 4,000 રૂપિયા તો આપણે જે કાનૂની ખર્ચ છે પહેલાં પહેલાં એમાંથી રકમ શું કરીશું બાદ કરીશું ભૂલથી નોંધેલ માઇનસ 4,000 અને બીજી અસર આવશે મકાનની અંદર કાનૂની ખર્ચ 4,000 બરાબર બે અસર થઈ ગઈ હવે દેવાદારો ઉપર 5% ગાલખાત અનામતની જોગવાઈ કરવાની છે જે દેવાદારો આપણા છે દેવાદારો એટલે કંઈ લેણું આપેલું છે એની પર 5% આપણે જોગવાઈ કરવાની છે ગાલખાત અનામત 31,000 રૂપિયા આપેલા છે બરાબર 31,000ના 5% 1,550 માઇનસ 1,550 એટલે 12 આવશે 29,450 બીજી અસર આપી દઈએ ગાલખાત અનામત હવાલાની છે તેની બીજી અસર આપણે આપી દઈએ 1,550 બરાબર એનો જે અને ગાલખાત આપેલી નથી ગાલખાત અનામત આપેલી છે ગાલખાત અનામત આપેલી નથી તો આપણે સરવાળો કરીને 12 લખી દઈએ 1,500 + 1,550 માઇનસ 2,000 એટલે 12 આવશે 1,050 ચોથા નંબરનો હવાલો જોઈએ તો ફર્નિચર ઉપર 10% અને મકાન ઉપર 5% ચલો ફર્નિચરની કિંમત જોઈએ ફર્નિચરની કિંમતની અંદર જોઈશું તો અહીંયા થશે 3,300 રૂપિયા બરાબર 10% લેખે ઘસારો ગણવાનો કયો છે માઇનસ 330 10 મિનિટ તમે બતાવી દઉં 3,300ના 10% 330 માઇનસ કહ્યું છે એટલે 2,970 2,970 બીજી અસર આપી દઈએ ઘસારાની
ઘસારો ફર્નિચરનો આવ્યો 330. મકાન ઉપર 5% લખી ઘસારો ગણવાનો, બરાબર. અહીંયા કાનૂની ખર્ચ ઉમેરીશું, લાભ થશે 50,000. 50,000 ના 5% 2,500. ઘસારો માઇનસ 2,500 એટલે આવશે 47,500. મકાનનો ઘસારો, બીજી અસર આપીએ, મકાનનો ઘસારો 2,500 બાર આવશે 2,830, બરાબર. છેલ્લો હવાલો જોઈએ તો પેટર્ન અને ટ્રેડમાર્ક 1/3 ભાગ માળી વાળવાનો છે. આપણે જે પેટર્ન અને ટ્રેડમાર્ક જે પાકા સરવાની અંદર આપ્યું 2,700, એના 1/3 2,700 ના 1/3 એટલે કે ભાગ્યા 3 એટલે 900 રૂપિયા આપણે માળી વાળવાના છે, બરાબર. માઇનસ 900 એટલે 1,800 રૂપિયા આવશે. બીજી અસર આપે માળી વાળેલ પેટર્ન, માળી વાળેલ પેટર્ન અને ટ્રેડમાર્ક 900. કોઈ હવાલાની બીજી વિગતો રહી નથી, બરાબર છે. હવે જ બધા સરવાળા આપણે કરી લઈશું. પહેલાં પહેલું વેચાણ અને ખરીદીની સરવાળાને જોઈ લઈએ. 250 + 7,500 એટલે આવશે 96,750 + 5,000 એટલે 98,250 - 7,500 એટલે આયા 81,750 + 5,000 એટલે આયા 86,750, બરાબર. 86,750 માઇનસ, પહેલાં આપણે એના ખરીદીના સરવાળા કરી લઈએ. 40,000 - 5,000 એટલે આયા 35,000. 35,000 + 6,000 + 4,000 + 600 એટલે આયા 45 - 86,750 એટલે જવાબ આવે છે, કાચો નફો આવે છે 41,150. 41,150 કાચો નફો. કાચો નફો આપણે લઈ જઈશું નફા નુકસાન ખાતાની અંદર. કાચો નફો 41,150. સરવાળા કરી લઈએ. કોઈ વિગત સરવાળાની બાકી નથી ને એ જોઈ લેવા વિનંતી. હા, કાનૂની ખર્ચની વિગતની અંદર 6,500 - 4,000 એટલે આવશે 2,500. એકતાલીસ 150 + 1,500 + 1,250 એટલે ટોટલ આવે છે 43,900. 43,900 આ બાજુ પણ 43,900 બાકી શોધી લઈએ. માઇનસ 2,000 માઇનસ 1,150 માઇનસ 1,550 માઇનસ 2,500 માઇનસ 1,050 માઇનસ 750 માઇનસ 900 માઇનસ 2,830 માઇનસ 900 એટલે આયા 30,270. 30,270 શું આવ્યો? ચોખ્ખો નફો. ચોખ્ખો નફો આપણે શું કરીશું? ભાગીદારોને વેચી લઈશું.
ચોખ્ખાનો ફળ 30,070, 30,270, 30,270, વેચણી પાત્ર નફો. અહીં કોઈ પણ જાતનું પ્રમાણ ન આપેલું હોવાથી આપણે શું કરીશું, સરખા પ્રમાણે વેચી દઈશું, ભાગ્યા બે. એટલે એચ વાય 15,135, બરાબર. અહીંયા આપણે મૂડી ખાતામાં લઈ દઈશું વેચણી પાત્ર નફો 15,135, 15,135. ચાલો પહેલાં એસાનું કરીએ, 15,135 વત્તા 15,000 એટલે આવશે 30,135. 30,135માંથી 2,500 બાદ કરી લે આવશે 27,635. બાકી આગળ લઈ ગયા, 35,000 વત્તા 15,135 એટલે આવશે 50,135. અહીંયા પણ 50,135માંથી 5,000 આપણે બાદ કરી દઈશું એટલે આવશે 45,135. 45,135 બંને પાકાશ્રમાં લઈ જઈએ, મૂડી એચ વાય 45,135 અને 27,635, બરાબર. 45,135 વત્તા 27,635 સરવાળો થાય છે 72,770, બરાબર. 72,770 વત્તા 10,000 વત્તા 25,000 વત્તા 2,500 વત્તા 900 એટલે આયા 1,11,170. છેલ્લે લખી દઈએ આપણે 1,11,170. આ સાઈડનો કોઈ સરવાળો બાકી નહીં, હા કોઈ બાકી રહેતો નથી, જો બાકી રહેતો સરવાળો કરી લઈએ, બરાબર. પહેલાં પહેલાં જોઈએ તો પાઘડી આપેલી છે 5,000 વત્તા 1,800 વત્તા 15,000 વત્તા 29,450 વત્તા 2,970 વત્તા 47,500 વત્તા 300 વત્તા 4,000 વત્તા 150 વત્તા 5,000. આ બાજુ પણ 1,11,170. બંને સાઈડ સરખી આવી ગઈ એટલે કે આપણે જે લખાયેલા હિસાબો કેવા છે, તદ્દન સાચા છે. ફરીવાર તમને વિદ્યાર્થી મિત્રો બતાવી દઉં, વેપાર ખાતાનો કાચનો ફાયો 41,150, 41,150 એની પરથી આપણે ચોખ્ખો નફો લાયા, ચોખ્ખો નફો આવ્યો આપણો 30,270. ત્યાંથી આપણે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ ગયા, બંનેને વેચ્યા 15,135, 15,135 સરખા પ્રમાણમાં. મૂડી પર મૂડી ખાતે લઈ ગયા એ લોકોના, બંનેની મૂડી જોઈએ તો 45,135 અને 27,635. મૂડી અહીં લઈ આવ્યા અને સરવાળો કર્યો તો સરવાળો આપણે થાય છે 1,11,170. બંને સાઈડનો સરખો સરવાળો થાય છે. મને આશા છે વિદ્યાર્થી મિત્રો કે તમને સમજણ પડી ગઈ હશે. જય મહારાજ.